તો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે પ્રધાનમંત્રીની અપીલ. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો સેમિનાર યોજશે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ 4 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં આ સેમિનાર યોજાવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આ બાબતને લઈને પહેલ કરી છે. રાજ્યના ખેડૂતો, કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહેશે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનો આ એક પ્રયાસ છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રાયોગિક અમલ બાબતે ચર્ચા વિચારણા કરાશે. હાલ રાજ્યમાં અંદાજે 22 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં 53 લાખ જેટલા ખેડૂત ખાતેદારો છે. અંદાજે 85,000 હેક્ટરમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવે છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો સેમિનાર યોજશે. 4 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં આ સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર પણ ખુદ આમાં રસ દાખવી રહ્યા છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે મારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારી જોડાય છે ફોનલાઈન પર. હિતલ, વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર આ પ્રાકૃતિક ખેતીનો સેમિનાર યોજવા જઈ રહી છે. આગામી સમયમાં ખેડૂતોને ફાયદો થાય તેના માટે શું વિગતો? જી, ચોક્કસ એવું કહી શકાય કે 4 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિરમાં આ સેમિનાર યોજાશે. પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની જે આખો વિચાર મૂકવામાં આવ્યો છે ને, એ વિચારને રાજ્યપાલ નવા જે આચાર્ય દેવવ્રત આવ્યા છે તેઓએ આગળ વધારી રહ્યા છે ને. તે અંતર્ગત તેઓના સૂચનને આધારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સમગ્ર રાજ્ય સરકારનું તંત્ર આ સેમિનારમાં પ્રાકૃતિક ખેતીનો સેમિનાર યોજાશે. સ્વાભાવિક છે કે ખેડૂતો પ્રાકૃતિક ધોરણે ખેતી થાય જેનાથી એક ખર્ચ જે છે ખેતીનો એ બિલકુલ નહિવત થઈ જાય અને ઉપજ વધે, આ પ્રકારનો આખો દ્રષ્ટિકોણ છે. આ દ્રષ્ટિકોણના આધારે આ સેમિનાર યોજાશે અને આ સેમિનારના આધારે ગુજરાતના ખેડૂતોને સૌથી મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હેતલ. રાજ્યમાં 53 લાખથી વધુ ખેડૂત ખાતેદારો છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે પ્રધાનમંત્રીની અપીલ છે અને તેને લઈને જ મહાત્મા મંદિરમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.